13 વારણાવત યજ્ઞસેન ધ્રુપદ પર મેળવેલા નિર્ણાયક વિજયને કારણ પાંડવોનું વર્ચસ્વ નિર્વિવાદપણે સિદ્ધ થયું હતું. બીજા અનેક શત્રુઓનો પણ પાંડવોએ પરાભવ કર્યો. પાંડવનું પલ્લું જેમ જેમ ભારે થતું ગયું તેમ તેમ ધૃતરાષ્ટ્રના મનમાં પોતાના સંતાનોના ભવિષ્યની ચિંતા સતત સતાવતી હતી એટલે એણે દુર્યોધનને ક્યારે પણ રોક્યો નહીં. સતત અપમાનથી હેરાન પરેશાન થયેલી દુર્યોધનની ચંડાળ ચોકડીએ પાંડવોનો એક જ વારમાં ઘડો લાડવો કરી નાખવો એવો નિર્ધાર કર્યો. એમને વિદુરની મદદ ન મળે એ માટે રાજધાનીથી દૂર મોકલવાની વ્યવસ્થા કરવી અને ત્યાં જ કોઈ પણ રીતે તેમનો ઘાત કરવો એમ નક્કી થયું. પોતાની યોજના દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહી. એમણે અનુમતિ ન આપી, સાથોસાથ વિરોધ પણ ના દર્શાવ્યો. મૌન એ જ સંમતિ એ માની લઈને દુર્યોધન કામે લાગ્યો. એણે બાંધકામમાં કુશળ એવા પુરોચન નામના પોતાના મંત્રીને બોલાવ્યો. વાણાવત નગરીમાં અભેદ્ય કોટની અંદર કેવળ એક જ પ્રવેશ દ્વારવાળો, દેખાવમાં અતિશય ભવ્ય અને આકર્ષક, સર્વ સુખ સગવડયુક્ત એવો મહાલય બાંધવાનું કહ્યું. માત્ર એ મહેલનું જ્વાળાગ્રહી, લાખ, રાળ વગેરે સામગ્રીથી નિર્માણ કરવું તેવી સ્પષ્ટ સૂચના આપી અંતે કહ્યું, આજે જ આ કામ માટે તું નીકળી પડ. પાંડવોનો વિશ્વાસ તેમને બધી સગવડો પૂરી પાડી સંપાદન કર અને એક દિવસ તક સાધીને એ લોકોની સાથે પૂરા મહાલયને ભસ્મીભૂત કરી દેજે. એ પછી એક દિવસ ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને બોલાવ્યો અને રાજાના પ્રતિનિધિ તરીકે વારણાવતના શિવ ઉત્સવમાં હાજરી આપવાની સૂચના આપી. આ સૂચનામાં કોઈ કપટની, કાળાધોળાની શંકા ન લાગતા પાંડવોએ તે સ્વીકારી લીધું અને સર્વની વિદાય લઈ કુંતી સાથે પાંડવો વારણાવત ભણી વળ્યા. ત્યારે તેમને વિદાય આપવા તેમની સાથે વિદુર દૂર સુધી ગયા. વિદુરે તેમને ત્યાંનો મહેલ કેવો હશે તે સવિસ્તર સમજાવ્યું અને સદૈવ સાવધ રહેવાની સૂચના આપી. ગામમાં શિવ ઉત્સવની તૈયારી જોરદાર ચાલતી હતી. એકવાર સંધ્યાકાળે તેઓ કુંતી સાથે મહાલયના ઉદ્યાનમાં ગપ્પા મારતા બેઠા હતા ત્યાં એક પારધી યુધિષ્ઠિર પાસે આવ્યો. વાતચીતના બહાને આજુબાજુનો અંદાજ મેળવી તેણે યુધિષ્ઠિરને ધીરેથી કહ્યું, મને મહાત્મા વિદુરે મોકલ્યો છે. તમને મહેલ વિશે જે માહિતી આપેલી તે સાચી છે. ઉત્સવની પૂર્ણાહુતિ પછી વદ તેરસે પુરોચન દગો દેશે. હું ભોયરું ખોદવામાં તજજ્ઞ છું. હું વનની દિશામાંથી ભોયરું ખોદી મહાલયના અંતઃપુરના ચોક સુધી લાવીશ. તમે સદા સાવધ રહેજો, તેમાંથી તમે બહાર નીકળી શકશો. કહ્યા પ્રમાણે વિદુરના એ માણસે ભૂમાર્ગ ખોદીને તૈયાર કર્યો. ભોયરાનું દ્વાર કોઈના ધ્યાનમાં આવે નહીં તેમ જમીન સરસું રાખ્યું. ઉત્સવ પૂર્ણ થતાં જ બારસના દિવસે કુંતીએ વિશાળ પ્રમાણમાં અન્નદાનનું ક્ષેત્ર ખોલ્યું. હજારો જણે ભોજન કર્યું. યોગાનુયોગ એક શબર સ્ત્રી પોતાના 5 સશક્ત દીકરાઓ સાથે સાંજ ટાણે જમવા આવી. એણે અને એના 5 દીકરાઓએ એટલો દારૂ પીધો કે તેઓ જગા પરથી ઉઠવાની હાલતમાં ન રહ્યા. એને મહેલના અંદરના ઓરડામાં સુવડાવવાની સગવડ કરાઈ. એ દિવસે કેટલાક લોકોએ પુરોચનને પણ આગ્રહ કરી ભરપૂર દારૂ પીવડાવ્યો કે તે પણ બેહોશ થઈ ગયો. રાત્રિનો બીજો પ્રહર થયો. સઘળું વાતાવરણ શાંત થઈ ગયું. પુરોચન બારણા પાસેના ઓરડામાં ઘૂરતો હતો. ભોયરાનો દરવાજો ખોલી ભીમ સિવાય સર્વ પાંડવો કુંતીને લઈને વનની દિશામાં નીકળ્યા. તે બધા ભોયરાના બીજા છેડે પહોંચ્યા હશે એમ અંદાજ લગાડી ભીમ પહેલા પુરોચનના ઓરડાને ચારે કોરથી આગ લગાડી અને પછી સંપૂર્ણ મહેલને પણ બધી બાજુથી પલીતો ચાંપ્યો. જ્વલનશીલ પદાર્થથી બનાવેલ એ ઇમારત ધડધડ સળગી ઉઠી. મહાલય બરોબર સળગી ઉઠતા જ ભીમ પણ ભોયરામાં ઉતરી ભાગી છૂટ્યો. તે થોડીક વારમાં પોતાના ભાઈઓને આંબી ગયો. કુંતીને ઉચકીને તેણે ખભા પર બેસાડી બધા જ આગળથી ઠરાવ્યા મુજબના માર્ગે ગંગાની દિશા ભણી ચાલવા માંડ્યા. લાંબા સમય સુધી દોડતી ચાલે આગળ વધ્યા પછી તેઓ ગંગા કાંઠે પહોંચ્યા. કુંતી સાથે પાંડવો નૌકામાં બેઠા અને સળ ચઢાવી નાવ હંકારવામાં આવી. રાત્રિભર વેગથી પ્રવાસ કરી સૂર્યોદય સમયે ખૂબ દૂરના પ્રદેશમાં નાવ કાંઠે લાંગરી એક પણ શબ્દની આપ લે ન કરતા પાંડવો ઝડપથી અરણ્ય ભણી ચાલવા લાગ્યા. નાવ પાછી ફરી. આ બાજુ ધડાધડ સળગતા મહાલયે વારણાવતવાસીઓની નીંદર ઉડાવી દીધી. આગ બુઝાવવા માટે પૂરું નગર ઉમટ્યું પણ આગ એટલી ભયંકર ભડકતી હતી કે પાસે જવું કોઈની માટે શક્ય નહોતું. બધી જનતા હેપતાઈને દુઃખી થઈ ગઈ. 4-5 દિવસે આગનું જોર ઓછું થયું ત્યારે ભોયરું બાંધનાર વિદુરનો માણસ બળતા મહેલમાં ઘૂસ્યો.
આગ બુઝાવતા બુઝાવતા જ ચપળતાથી તેણે ભોયરું પૂરી દીધું। આગ ઠરી, બાકી રહ્યા ફક્ત બળેલા અવશેષ અને બળીને ભસ્મ થયેલ માનવદેહો, એક પુરોચનનો અને બાકીના। બધાને થયું કે કુંતી અને પાંડવો આગમાં જલીને ભસ્મ થઈ ગયા, લોકોના શોકનો પાર રહ્યો નહીં। અનેક આને દુર્યોધનનું કારસ્થાન જ ગણતા માનતા હતા। વાયુ વેગે દોડનારા ઘોડા પર આ સમાચાર લઈ દૂત હસ્તિનાપુર ભણી વળ્યો। હસ્તિનાપુર શોકસાગરમાં ડૂબી ગયું।